નમસ્તે મિત્રો, ઘણા સમય પછી યુટ્યુબમાં એક લેક્ચર જેવું કંઈક બે વાત કરવાનું મન થયું. કાલની એક ઘટના મેં નિહાળી અને પછી મને એમ થયું કે એક તત્વજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે મારે કર્મના સિદ્ધાંતની કંઈક થોડીક વાત કરવાનું મન થયું. વાત એમ હતી કે મારા એક મિત્ર અહીંયા એક હોસ્પિટલમાં કોવિડમાં દાખલ હતા. એમને પ્રોબ્લેમ એવો હતો કે ઓક્સિજન એને વધારે આપવો પડતો હતો અને છ દિવસે એ હોસ્પિટલમાં રોકાણા. ત્યારે એના મેનેજમેન્ટે ડૉક્ટર્સે એવું કીધું, એ ચાર ડૉક્ટર વચ્ચેની એક હોસ્પિટલ હતી, એમણે કીધું કે હવે આ તમારા પેશન્ટને અહીંથી બીજે શિફ્ટ કરો, કારણ કે ત્રણ ગણો ઓક્સિજન લે છે, અમારા બીજા ત્રણ દર્દી, અમારા ત્રણ ખાટલા બીજા અમે નથી લઈ શકતા. એમના મિસિસે સમજાવ્યું કે ભાઈ અમે બિલ આપી દઈશું તમને થોડુંક બાટલાનું, વધારે બાટલા જોતા હશે ઓક્સિજન. તો એમણે એવો જવાબ આપ્યો કે બાટલાનો ખાલી પ્રશ્ન નથી, પણ અમારી પાસે ઓક્સિજન નથી. આટલો ઓક્સિજન આ એક દર્દી લે છે, એટલો ઓક્સિજનથી અમે બીજા ત્રણ દર્દીઓને રાખી શકીએ, તો અમે એનું બિલ બીજું બધું લાગતું હોય છે એ અમારે લોસ જાય છે. એના મિસિસે પહેલે દિવસે ધ્યાન ન દીધું, એટલે કે પાંચમા દિવસે ધ્યાન ન આપ્યું. છઠ્ઠે દિવસે એમ કીધું કે તમને છેલ્લી લાસ્ટ વોર્નિંગ આપીએ, પાંચ વાગ્યા સુધી અમે પછી ઓક્સિજન સ્ટોપ કરી દેહું, બંધ કરી દેશું. એ બેન મૂંઝાઈ ગયા. પછી તો જો કે એમના બ્રધર આણંદ હતા અને નડિયાદ કરમસદ હોસ્પિટલમાં એને એડમિટ કર્યા, અહીંથી એમને લઈ ગયા, ખસેડી ગયા. એનું બિલ આપવા ગયા બેન છ દિવસનું, 1,90,000 બિલ થયું. બેનથી એવું બોલાણું કે 10,000 સાહેબ ઓછા રાખશો. તો એ ડૉક્ટર ઊભા થઈ ગયા કે આખું શાકભાજી છે, શાકભાજી લઈને બેઠા છીએ અમે. ચાર ડૉક્ટર વચ્ચેની હોસ્પિટલ હતી, એટલે એ બેન એવું કહેતા હતા કે મેં સાંભળ્યું કે એ લોકો વાત કરતા હતા અંદરો અંદર કે આપણે ઓછામાં ઓછા એક દિવસના આપણને 1,00,000 થી 1.5 લાખ એક વ્યક્તિને મળવા જોઈએ. વિચાર કરો તમે. આ એક બીજો પણ કિસ્સો કહું, આની સાથે હું પછી ફિલોસોફી થોડીક જોડીશ, શાસ્ત્રને જોડીશ. એક બીજો કિસ્સો, એક મારા મિત્ર છે, એમના ફાધરને અમદાવાદની દવા હાલતી હતી અને કોવિડનું આ વાતાવરણ બહુ સર્જાઈ ગયું, એટલે એમણે ફોન કર્યો કે મારા પપ્પાને તમે દવા પૂરી થઈ ગઈ સાહેબ, તો હવે શું કરું? તો એમણે એક એકાઉન્ટ નંબર આપ્યો કે એમાં 1,000 રૂપિયા નાખી દે પહેલાં, પછી હું તને કહું છું. આ માણસે 1,000 રૂપિયા નાખ્યા, પછી ફોન કર્યો કે સાહેબ નાખી દીધા, તમે જોયા? હા. કે એ પહેલી સ્ક્રિપ્ટ હતી ને તને આપેલી ડિસ્ક્રિપ્શન, પહેલી દવા એ બીજી પાછી લઈ લે ત્યાંથી અને શરૂ રાખ. આના 1,000 રૂપિયા એમણે અહીંયા લીધા. મિત્રો, હવે વાત કરું છું ફિલોસોફીની, શાસ્ત્રની. આપણા શાસ્ત્રમાં એક વાત લખી છે કે બે જગ્યાએથી અન્ન ન લેવું, બે જગ્યાએ જમવું નહીં, એક વૈદ્યને ત્યાં અને બીજું એક જ્યોતિષને ત્યાં. શું હોય ખબર નથી મને બહુ, કેમ જ્યોતિષને કેમ ના પડી, વૈદ્યને કેમ ના પડી. વૈદ્ય એટલે ડૉક્ટર આજનો, એ સમયે કદાચ આવો શબ્દ નહીં હોય ડૉક્ટરનો, એટલે વૈદ્ય. મને એવું લાગે છે, મારી રીતે હું ઇન્ટરપ્રિટેશન કરું છું, કે બીજાની મજબૂરી એ જ્યારે આપણું ગુજરાન બનતું હોય ત્યારે એવું અન્ન ન ખાવું જોઈએ. આટલા માટે શાસ્ત્રો એ ના પાડીએ છે, કારણ કે ડૉક્ટરનો વ્યવસાય ક્યારે ચાલે કે જ્યારે દુનિયા કે જ્યારે માણસ માંદો પડે ત્યારે. આ અત્યારનો જે ડૉક્ટર છે, બધા ડૉક્ટરો આવા ન હોય પણ મોટે ભાગે ચિત્ર આપણે જોઈએ છીએ ને તબીબ શાખાઓમાં, તબીબની દુનિયાઓમાં, ત્યારે આપણને ખરેખર બહુ દુઃખ થાય કે બહુ માઇનોરિટી છે સારા ડૉક્ટરો. કદાચ મેજોરિટીમાં કદાચ પૈસાને પરપઝ રાખીને અને કામમાં વાળા થઈ ગયા છે. તો આપણને એમ થાય તો આટલું ભણ્યા હોઈએ તો ભલા માણસ પૈસા તો કામીએ ને, પૈસા તો ભેગા કરવાના જ હોય ને. હવે હું તમને તત્વજ્ઞાનની વાત કરીશ કે આટલું કામીએ એટલે આપણને કોઈ છૂટ નથી. યાદ રાખજો, એક પ્રકૃતિનો સિદ્ધાંત, એક પ્રકૃતિનો નિયમ, એક વિશ્વ કાનૂન આ જગત ઉપર કામ કરી રહ્યો છે. જો કોઈ ડૉક્ટર હોય ને આ સાંભળતા હોય ને તો બરાબર સાંભળજો, એક વિશ્વ કાનૂન કામ કરી રહ્યો છે. વેદોની અંદર એને ઋત એવો શબ્દ આપ્યો, ઋત એટલે નિસર્ગ, ઋત એટલે 2 વત્તા 2 = 4, ઋત એટલે એક અટલ સિદ્ધાંત, ઋત એટલે નિસર્ગમાં ચાલતી બધી ઘટનાઓ.
જેવી રીતનું ઉપરથી સફરજન પડે તો નીચે જ આવે છે એ એક સિદ્ધાંત છે. એવી રીતે ઋતના સિદ્ધાંતો આપણા જીવનમાં પણ વણાયેલા છે. એમાંનો એક સિદ્ધાંત એટલે કર્મનો સિદ્ધાંત. કર્મનો સિદ્ધાંત 2 + 2 = 4 થાય. કોઈક તો એવું છે જ, કોઈક તો એવું અદ્રષ્ટ કોઈ આપણને નિહાળી રહ્યું છે સતત. એક સીસીટીવી કેમેરાની જેમ, આ કેમેરો તો કદાચ બંધ પણ પડી જાય, એ કેમેરો સતત રાત દિવસ અંધારામાં અંજવાળામાં આપણી ઉપર છે. અને આપણે કેવો વ્યવહાર કરીએ છીએ વિશ્વ સાથે, દુનિયા સાથે, ભૂત માત્ર સાથે, જેવો આપણે વ્યવહાર કરીએ છીએ એ માઇલો અને એવો જ વ્યવહાર એ પ્રકૃતિ આપણી સાથે કરે છે. એટલે આમ જોઈએ તો આપણે જ આપણા ભાગ્યના વિધાતા છીએ. જે પથ્થર ફેંકીએ છીએ એ પથ્થર જ પાછો ગુરુત્વાકર્ષણના નિયમ, પૃથ્વી ગોળ છે એટલે ફરીથી પાછો આપણી પીઠ ઉપર વાગે છે. કર્મનો સિદ્ધાંત જબરો છે. આપણે એમ થાય કે ડૉક્ટર છે, ભીણો છે, ખર્ચો કર્યો છે તો એને શું નહીં લેવાનું? નહીં લેવાનું ભાઈ. આપણા શાસ્ત્રોમાં સ્ત્રી સવા એવું લખેલું આવે છે. આપણે, તમને ખબર હોય તો આપણે દરવાજા જૂના ગામડામાં તો જ ઘણાને ખબર હશે. જૂના કાળમાં મને યાદ છે, હું નાનો હતો ત્યારે અમારા ઉંબરાઓ ઉપર, આપણા ઘરના ઉંબરાઓ ઉપર સ્ત્રી સવા લખતા આપણા દરવાજા ઉપર સ્ત્રી સવા. એ સ્ત્રી સવા શું છે? એક ઇકોનોમિક્સનો એક મોટો વૈશ્વિક સિદ્ધાંત વેદકાળની અંદર હતો એ છે. સ્ત્રી સવા એટલે મારે જરૂરિયાત કેટલી છે એનાથી સવાયું હું લઈ શકું, એનાથી વધારે હું સંગ્રહ ન કરી શકું, સવાયું લઈ શકું. મારે માનો કે 100 રૂપિયાની જરૂર છે જીવન જીવવા માટે, તો હું 100 રૂપિયા ઉપરાંત 25 રૂપિયા મારી પાસે સંગ્રહ કરીને રાખી શકું. એનાથી વધારે જો આવે તો મારે મંદિર, જૂના કાળમાં મંદિરને આપતા, અથવા તો એ મારે વેચણી કરવી જોઈએ, મારે રાખવું ન જોઈએ. એટલે જ આપણે બ્રહ્મચર્યના જે યોગના જે નિયમો છે ને એમાં અપરિગ્રહ હાલ, અપરિગ્રહ એટલે સંગ્રહ નહીં કરવાનો. કરીએ તો શું થાય? વધારે સંગ્રહ કરીએ તો શું થાય? તો એને પાતક ગણું છે. પાતક એટલે બીજું કંઈ ને, આપણે તો પાપ ને પુણ્ય ના તો કોઈ પંડાઓ એ ધર્મમાં ઘુસાડી દીધેલી વાત છે, એવું નથી. એ વૈજ્ઞાનનો નિયમ છે, પ્રકૃતિનો નિયમ છે, નિસર્ગનો નિયમ છે. મારે કેટલું લેવું જોઈએ? ગામડાની અંદર મેં જોયેલા છે જ્યાં હું મોટો થયો ત્યાં, જે લોકોએ સ્ત્રી સવાના નિયમને છોડી એવા વેપારીઓ, કાપડના વેપારીઓ કે કોઈ અનાજના વેપારીઓ, એણે જ્યારે 50 રૂપિયાનું મીટર ગામડાના જે ઓલા ખેસ્યું પહેરતા હોય એમને 400 500 રૂપિયા એના નામામાં લખીને વર્ષના અંતેનું નામું લઈ લેતા હોય, આવા લોકોના ઘર સાફ થઈ ગયા છે. જે લોકો આ સ્ત્રી સવા નું નિયમ ચૂકી ગયા છે, આપણે એમ થાય કે આપણે સુખ અને દુઃખ ક્યાંથી મળે? આપણને તેજસ્વીતા ક્યાંથી મળે? તેજસ્વીતા ત્યાંથી મળે છે જ્યાં આપણે પરસેવો પાડીને પૈસો પેદા કરીએ છીએ અને એનો અન્નદાણો લઈએ છીએ અને એ ખાઈએ છીએ, તો જ તેજસ્વીતા મળે. બાકી તેજસ્વીતા મળતી નથી. તેજસ્વીતા ભણવાથી ખાલી મળતી નથી. એક જ નિયમ કે મારે મારા, આપણે એમ કહીએ માણસનું સૌથી મોટું ધન કયું, તો એમ કહેવાય એની સંતતિ. તો સંતતિ માટે ખર્ચો કરવાવાળા ઘણા બધા છે, તો એવી સંતતિ તેજસ્વી થાય છે? નથી થતી. પણ જે માણસ ભલે પ્યુન હોય પણ પરસેવો પાડીને પૈસા કમાતો હોય, મહેનતનો રોટલો ખાતો હોય, એમને ત્યાં આઈએએસ ઓફિસરો પણ થાય. કાદવમાં કમળ ખીલે છે એનું નામ આ છે. આપણે કેટલી મહેનત કરીએ છીએ કે શોર્ટકટથી રસ્તો કામી લઈએ છીએ. મહેનત કરીને પણ કેટલું લેવાનું? મારે કેટલી જરૂરિયાત છે એનાથી હું કેટલું લઉં? સવાયું. એનાથી વધારે લઉં તો અર્થ સુચિતાનો મેં પાલન નથી કર્યું. આપણી પાસે અર્થ, આપણી પાસે જે પૈસો આવે ને પવિત્ર હોવો જોઈએ એવું શાસ્ત્રોએ કીધું છે. જો અર્થ સુચિતા આપણે ચૂકી જઈએ તો આપણે ત્યાં આપણા વર્તનમાં, આપણા વિચારમાં ઘાતકતા આવે છે. એટલે કે માતૃદેવ ભવ, પિતૃદેવ ભવ એવા વિચારો જ ન આવે. આપણે ત્યાં શ્રેષ્ઠ સંતતિ ન થાય. એક જ વસ્તુ શોર્ટકટમાં, મારું જો સંપત્તિ, મારી સંતતિ હોય તો મારી સંતતિને શ્રેષ્ઠ કરવા માટે મારે મારા કર્મમાં સામે ધ્યાન રાખવું જોઈએ. બીજું બધું ભૂલી જવું જોઈએ, મોટા મોટા ટ્યુશન ભૂલી જવા જોઈએ. મારે મહેનત કરવી જોઈએ અને મારે સંનિષ્ઠ થઈને જ્યાં છું ત્યાં મારે કામ કરવું જોઈએ. હું એટીએમમાં પૈસા કાઢું તો પૈસા એક વખત હાથમાં લઈને અને મારે જોવા જોઈએ કે આ પૈસામાં એકેય વચ્ચે નોટ કોઈ મફતની તો નથી આવી ગઈ ને, મેં પૂરેપૂરા કલાકો ભર્યા છે ને, પૂરેપૂરી મહેનત કરી છે ને, પૂરેપૂરું આપ્યું છે ને. હું જે પણ કર્મચારી છું ત્યાં મારે જે સેવા આપવાની હતી દેશને પૂરેપૂરી આપી છે ને, એનું આ વળતર છે ને,
જો એનું વળતર નહીં હોય અને શોર્ટકટથી લીધેલો રસ્તો જ આપણને એમ લાગે. જો પ્રકૃતિમાં એક વાત ફિક્સ છે, લખી લેજો કે લાખ ચતુરાઈ કરશો ને તો પણ આપણે આપણી મહેનત કરતાં વધારે કંઈક મેળવેલું હશે ને એનું આપણે સુખની ચાદર ઓઢી લઈશું એવું કોઈ દી શક્ય નથી બનતું. આપણને લાગે બંગલો થઈ ગયો, મોટા થઈ ગઈ, બેંક બેલેન્સ વધી ગયું, લાગે દેખાય, પણ એ સુખ આપનારું નથી, એ શાંતિ આપનારું નથી. શોર્ટકટથી લીધેલો રસ્તો, પૈસો, કોઈનું શોષણ કરીને લીધેલો પૈસો, કોઈને દબાવીને લીધેલો પૈસો, કોઈને પ્રભાવમાં લઈને લીધેલો રસ્તો, કોઈને લાગણીમાં લઈને લઈ લૂંટેલો પૈસો, આ બધી જ લૂંટ છે, આ બધી જ લૂંટ છે. ને આવો પૈસો ક્યારેય શાંતિ આપતો નથી, આ ફેક્ટ હકીકત છે. માણસે મહેનત કરી અને પોતાની જરૂરિયાત પૂરતું રાખી અને બીજું લોકોની સેવામાં ઠલવી દેવું જોઈએ, ભામાશા બનવું જોઈએ. આ સમયે અત્યારે કોવિડ ચાલી રહ્યો છે, કેવી દુનિયાની પથારી ફરી રહી છે, અને એવા સમયે પણ જે માણસ ચોગરજનો પૈસો સ્વાર્થથી બ્લેકમેઇલ કરીને જો કામતો હોય તો એ ખરેખર શું ખાય છે વિચારવું જોઈએ. મહાભારતમાં એક પેલો પ્રસંગ આવે છે, ધર્મરાજાને યક્ષના પૂછેલા 5 પ્રશ્નો, એમાં એક પ્રશ્ન એવો છે કે સૌથી મોટું આશ્ચર્ય કયું, ત્યારે ધર્મરાજા એનો જવાબ એવો આપે છે કે રોજ દુનિયામાં માણસ માણસને મરતો જુએ છે અને છતાંય પોતે એવું માને છે કે હું તો અમર પટો બાંધીને આવેલો છું અને એવું સમજીને અને કાયમી જીવતો રહ્યો છે, લોલમ લોલ જીવતો રહ્યો છે. આશ્ચર્ય નથી થતું, લાશોના ઢગલાઓ પીડ્યા છે દવાખાનામાં, સ્મશાનોમાં, એકની એક વાત આપણે ન્યૂઝમાં જોઈએ તો આટલું બધું. એમ કહેવાય 400-500 વર્ષે દુનિયા ઉપર જે આફત આવે છે, એવી આફત આવી છે અને એ સમયે બધા જ નાળિયેરવાળો 20 રૂપિયાના 80 રૂપિયા કરીને બેઠો છે. ગઈ વર્ષે 300 રૂપિયામાં જે બાંચકું મળતું હતું મોસંબીનું, સંતરાઓનું, એ અત્યારે 1600-1700 રૂપિયા કરીને બેઠા છે. જેને જે હતાને ફાર્મા કંપનીઓની તો વાત જ પૂછોમાં, ડૉક્ટર્સ અને મેડિકલ્સની તો વાત જ પૂછોમાં, ભયાનક સ્થિતિ છે. માણસે વિચારવું જોઈએ, હું માણસ છું ભાઈ. અરે મરતા માણસો પોતાની હાથ નીચેથી જાન વહી જાય છે, માણસો મરી જાય છે, અને છતાંય આ ગધેડા માણસને એવું કેમ નથી થતું કે મારે આ માણસની અત્યારે સેવા કરવી જોઈએ. ઘરે બંગલાઓ છે, શ્રી સવા નહીં પણ શ્રી 125 કરોડ લાખ જેટલા કામેલા છે, અને પછી પણ હજુ એને રૂપિયો જ કામો છે, રૂપિયામાં જ મન છે. વિચાર કરો, આપણને એમ થાય કે આ માણસની ગતિ ક્યાં થશે, કેવી રીતની ગતિ થશે, ક્યાં જશે, આનું ભગવાન શું વિચારશે. બાકી આપણને એમ લાગે ને કે 10 રૂપિયા આપણે કોઈના લઈ લઈએ, 10 રૂપિયા પણ ન લઈ શકીએ. આપણા નથી, આપણા કોઈ દી થાય જ નહીં, આપણને લાગે બેલેન્સમાં આવી ગયા છે, બેંકમાં આવી ગયા છે, પણ એ કોઈ દી આપણા થતા જ નથી. લાખ ચતુરાઈ કરીએ ને તો પણ કોઈ દિવસ આપણે કર્મથી વધારે ક્યાંયથી મેળવી શકતા નથી, આપણા કર્મ કરતાં વધારે મેળવી શકતા નથી. આપણે એમ લાગે કે આ લોકો છે એને તો કંઈ થતું તો નથી, કેટલી હરામખોરી કરે છે. પણ આને યક્ષ કર્મ હોય, પૂર્વના કર્મો પડ્યા હોય ને ત્યાં સુધી બધું ચાલ્યા કરે એમ કેમ, પણ આ કર્મો જ્યારે ખૂટી જાય ત્યારે એક સાંધે ને 13 તૂટે છે. આ માણસની હાલત કેવી થતી હોય છે આપણને નથી ખબર. અને ખરી શાંતિ માત્ર સંપત્તિથી નથી મળતી, બધી સંપત્તિ હોય, બંગલાઓ હોય, બધું જ હોય, અને છતાંય માણસ અંદરથી પીડિત હોય, અંદરથી દુઃખી હોય, શાંતિ ન હોય. જો આ શાંતિનો અહેસાસ કરવો હોય, મનુષ્ય જીવન મેળવ્યું છે, બહુ અમૂલ્ય છે, 84 લાખ યોનિઓમાંથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપણને અત્યારે આ તક મળી છે, અને એ તકમાં જો માણસ આવું કરે તો વિચાર કરો, ઓલો વેદ, જૂનાગાળનો વેદ, એના વિશે શાસ્ત્ર એમ લખે કે એની ઘરે એનું અન્ન ખાવું નહીં, કારણ કે બીજાની મજબૂરી એનો ધંધો છે. એ તો વેદ સારો હતો એ વખતનો, પણ અત્યારના આ કહેવાતા કેળવણી શાસ્ત્રીઓ, કહેવાતા ટ્યુશનિયા શિક્ષકો અને કહેવાતા આ જે ડૉક્ટર્સ લોબી જે આવું કરે છે,
સારા ડોક્ટર્સ પણ હોય, નથી હોતા એવા નથી. ઘણા ડોક્ટરો હું પણ ઓળખું છું એવા ઘણા ડોક્ટરને કે જે પૈસાને હાવ ગૌણ સમજતા હોય છે, પણ એ લોકોની હવે માઇનોરિટી છે, બહુમતી નથી. હું એક એવા ડૉક્ટરને ઓળખું છું કે એ ભણીને જ્યારે હોસ્પિટલ ચાલુ કરી અને સરસ મજાના બાળકોની સેવા કરતા હતા ત્યારે એના જ અંકલે એમને કીધું કે ભાઈ તું પૈસા કામમાં માંડ, જો આપણા ગામના પેલા ડૉક્ટર બંગલા બનાવી લીધા છે. ત્યારે એ બાળકોના ડૉક્ટરે એવું કીધું કે હું આ રીતનો જ પૈસો લઈશ, તમને ન પોસાતું મારી સાથે તો તમને મુબારક. આવા ડૉક્ટરો છે અને જોઉં છું વર્ષોથી એક જ સ્થિતિમાં, એક જ ગતિએ અને એક જ સિદ્ધાંતે કામ કરે છે. ભગવાન આવા લોકોનું કલ્યાણ કરશે બહુ, પણ આ સમયે આ જગ્યાએ બેસી જે લોકો એને ભગવાન સમજે છે, ભગવાન સમજે છે, અને છતાં જો માણસ માત્ર ને માત્ર એના ખિસ્સા હમું ધ્યાન રાખીને જો વ્યવહાર કરતો હોય તો આવા માણસોની દુર્ગતિ બહુ ખરાબ થાય, બહુ ખરાબ થાય. મિત્રો, આ સમયે ખરેખર આપણે વિચારવું જોઈએ કે માણસ મુશ્કેલીમાં છે. મુશ્કેલીમાં માણસ હોય ને ત્યારે એને ગુલામ કરવો છે તો ગુલામ થઈ જશે, જેમ કહેવો એમ કરશે, પૈસાને ગળે નહીં વળગારે, આપી દેશે. પણ યાદ રાખજો, આ મજબૂરીથી લીધેલા માણસનો પૈસો છે, એક વખત તેની અંદરની આહ હશે કે હું તો તને દોષ પૂગી નથી શકતો પણ કોઈ પૂગશે તને, ત્યારે વિચાર કરજો કે એ જરૂર ને જરૂર આવે છે, જરૂર ને જરૂર આવે છે. ભગવાનને ધ્યાને રાખી તમારા ભવિષ્યને, આપણા ભવિષ્યને ધ્યાનમાં રાખીને આપણે કામ કરવું જોઈએ. કોઈના ડરથી નહીં, બોસને નથી જોવાનું, પણ મને મારું કર્મ કોઈ જુએ છે, કોઈ અદ્રષ્ટ શક્તિ છે, સતત અને સતત ટીક 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 આપણને ગણે રાખે છે, આપણને આપણી આસપાસ આપણી પાસે જ છે, એ આપણો સાક્ષી છે. અને આપણે જેવો માણસ સાથે વ્યવહાર કરીએ છીએ એવો આપણી સાથે વ્યવહાર કરે છે. મિત્રો, લાંબુ બહુ કહેવું નથી, પણ જે લોકો આ કોવિડની સાથે જોડાયેલા છે, એ કદાચ કોવિડનો બોય હોય, કોવિડની નર્સ હોય, કોવિડના ડૉક્ટર હોય, મેડિકલવાળા હોય, દવાખાનાવાળા હોય, કોવિડના માણસને લાગુ પડતો એવા માસ્કનો ધંધો કરવાવાળા હોય, મોસંબીનો ધંધો કરવાવાળા હોય, કોવિડવાળાને જે જરૂર પડતી હોય, દુઃખી માણસને, માંદા માણસને, એને આપવા માટે જે પણ વ્યવસાય સાથે જોડાયેલા હોય, એ કર્મના સિદ્ધાંતને આ સમયે વિચારજો. આપણા શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે કે ચાર માણસો માટે રસ્તો ખાલી કરી દેવો જોઈએ. કોઈ માણસ જો એક પ્રેગ્નન્ટ સ્ત્રી આવતી હોય તો રસ્તામાં એક બાજુ ઊભીને એને રસ્તો આપવો, એવું લખ્યું છે. વૃદ્ધ આવતો હોય કોઈ તો એને પણ રસ્તો આપણે છોડીને એને જવા દેવો. કોઈ બાળક આવતું હોય તો એને પણ રસ્તો આપી દેવો. અને ચોથી બાબત છે, કોઈ રોગી આવતું હોય, કોઈ માંદો માણસ આવતો હોય તો એને રસ્તો આપવો જોઈએ. મિત્રો, તમારી પાસે જે આપણી પાસે મજબૂર થઈને આવ્યો છે, એ આપણી દુકાને આવ્યો છે, આપણે મેડિકલે આવ્યો છે, કે આપણે આપણી ડિસ્પેન્સરીમાં આવ્યો છે, આપણે ડૉક્ટર છીએ, તો ખરેખર એ ભગવાન આવ્યો છે એને નમન કરીને અને એની મજબૂરીનો એક ટક્કો એક આનો પણ લાભ ન લેવો જોઈએ. અત્યારે મિત્રો, આ બધી બસ આ જે દવાઓ છે એ દવાઓના ભાવ ક્યાં ગયા છે? કેટલી ઘણા ભાવો વધારીને બ્લેકમાં લોકો ધંધો કરવા માંડ્યા છે. અને આપણે ખરેખર કળિયુગ ન કહીએ તો શું કહીએ? આવા સમયે પણ માણસો પૈસાને ગળે વરગાડે છે. આમાં તો યા હોમ કરીને ખરેખર સેવા કરવા ભામાશા બની જવું જોઈએ, એનો બેડો પાર થઈ જાય, એના જન્મ જન્મનો એ ખરેખર એક જમ્પ મારીને અને કદાચ ભગવાનના ખોળા સુધી પહોંચી જાય. બીજો જન્મ એનો લાહો આમ કહેવાય ને કે રાજા થાય બીજા જન્મે એ માણસ. પણ આવી ભિખ્ખુ વૃત્તિ રાખવાવાળો માણસ, બીજાના ખિસ્સાને સામે રાખવાવાળો માણસ, એનું વિજ્ઞાન, એનું એની બુદ્ધિ, એનું અક્કલ, એનું ભણતર, આ બધું ખાખમાં ગયું. બસ, નમસ્તે.